વંદે માતરમ બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય ભણવાનો છે. ગુજરાતી વિષયમાં ભાગ 1. તો બધા જ બાળકો મારી સાથે ગુજરાતીની ચોપડી ખોલો અને પાના નંબર 34 કાઢો. તો બાળ મિત્રો, આ છે આપણો પાના નંબર 34. તમે બધાએ જ પાના નંબર 34 કાઢ્યું. તો આપણે સૂચના વાંચીશું કે આપણે આજે શું ભણવાનું છે. તો ઉપર બાળકો જે લાલ અક્ષરે લખ્યું છે એ આપણી સૂચના છે. તો આપણે બધા જ એ વાંચીએ. આમાં લખ્યું છે, મૂળાક્ષર બોલો અને લખો. અરે બાળકો, આમાં તો એમ કહ્યું છે કે અહીંયા નીચે એક મૂળાક્ષર આપ્યો છે જે આપણે બોલવાનો છે અને લખવાનો પણ છે. પણ આપણે એ પહેલા ઘણા બધા મૂળાક્ષરો શીખી ગયા જે આપણે ફરી એકવાર યાદ કરી લઈએ. તો ચાલો તમે બધા જ મારી સાથે બોલજો. ક કલમ નો ક, ખ ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ખ. આપણે ઘ ઘરના ખ સુધીના મૂળાક્ષર શીખી ગયા. બાળમિત્રો, આજે આપણે શીખવાનો છે ચ. ચ ચકલી નો ચ. બાળકો, અહીંયા ચકલીબેન આપ્યા છે. કેવા સરસ મજાના ચકલીબેન બેઠા છે. તો બાળકો, આપણે મૂળાક્ષરની ચિત્ર સાથે બોલવું હોય તો એમ બોલાય, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. એવી રીતે આપણે બોલી શકીએ. હવે બાળકો, આપણે બાજુમાં જોઈએ તો અહીંયા એક જ સરખા સરસ મજાના ટપકાઓ આપેલા છે. પણ આ ટપકાઓને આપણે શું કરવાનું એની ઉપર એક નવી સૂચના આપી છે જે આપણે વાંચીશું. અહીંયા લખ્યું છે, 10 વાર ઘૂંટો. બાળકો, આ જે ટપકા આપ્યા છે ને એને આપણે 10 વાર ઘૂંટવાના છે. આ ટપકા જોડીશું એટલે ચ ચકલી નો ચ બની જશે. હું એકવાર ટપકા જોડીને તમને બતાવું, પછી તમે બધા જ મારી સાથે બોલતા બોલતા ઘૂંટજો. જો બાળકો, ચ ચકલી નો ચ કેવી રીતે લખાય તો આપણે શીખીએ. આપણે બગડે બે ગણિતમાં શીખી ગયા, એવી જ રીતે છે ને બાળકો, અહીંયા પહેલા આવો બગડે બે કરવાનો, અહીંયાથી લઈને એક ગોળમીંડું વાળવાનું, પછી નીચેની તરફ લઈ જવાનું, એટલે બની જાય બગડે બે. પછી એક ઉભો સીધો જ બગડે બે ને અડીને એક લીટો કરી દેવાનો, નીચે થોડુંક એવો વળાંક વાળી દેવાનું, એટલે બની જાય આપણો ચ ચકલી નો ચ. પેલા કરવાનો બગડે બે, પછી એક ઉભો લીટો કરી દેવાનો, એટલે બની જાય ચ ચકલી નો ચ. તો તમે બધા જ બાળકો મારી સાથે બોલતા બોલતા ચ ચકલી નો ચ ઘૂંટજો. તો ચાલો આપણે ઘૂંટવાનું શરૂ કરીએ. ચ ચકલી નો ચ, 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 ચ ચકલી નો ચ. બાળમિત્રો, તમારે આ ચ ચકલી નો ચ 10 વાર ઘૂંટી નાખવાનો છે. પછી આપણે નીચે જોઈએ તો સરસ મજાના એક જ સરખા ખાનાઓ આપેલા છે. ઉપરની થોડીક ખાનામાં ચ ચકલીના ચ ના ટપકા આપેલા છે. આ ટપકા આપણે જોડવાના અને ચ ચકલી નો ચ ઘૂંટવાનો છે. અને નીચે એકદમ ખાલી ખાનાઓ આપેલા છે, એમાં આપણે ચ ચકલી નો ચ લખવાનો છે. તો ચાલો આપણે પહેલા જોઈએ તો પહેલા જ ખાનામાં ખાટા અક્ષરે આવો ચ ચકલી નો ચ આપ્યો છે. પછી આ બીજા ખાનાથી આપણે બધા જ ચ ચકલીના ચ ઘૂંટવાના છે. તમે બધા જ મારી સાથે બોલતા બોલતા ઘૂંટજો. તો આપણે ઘૂંટવાનું શરૂ કરીએ એ પહેલા એક વસ્તુ જોઈ લઈએ કે આપણે જે આ ઉપર અને નીચે ખાલી જગ્યા વધી છે ને એમાં એક પણ લીટો જવા દેવાનો નથી. વચ્ચે આ જે ઝાઝી બધી જગ્યા આપી છે આ બે લીટીની વચ્ચે, એમાં જ આપણે ચ ચકલીનો ચ ઘૂંટવાનો છે ને અહીંયા નીચે લખવાનો છે. તો ચાલો આપણે ઘૂંટવાનું શરૂ કરીએ. ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. બધા જ બાળકોએ બોલતા બોલતા ઘૂંટવાનું છે. ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. બાળમિત્રો, આપણી એક લાઈન તો પૂરી થઈ ગઈ. હવે આપણે નવી નવી લીટી આવ્યા, એ પણ આપણે ઘૂંટીને પૂરી કરવાની છે. તો તમે બધા જ મારી સાથે ઘૂંટવાનું શરૂ કરજો. ચ ચકલી નો ચ, ચ
ચકલી નો ચ, 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 ચકલી નો ચ. વેરી ગુડ બાળકો, આપણે બીજી લીટી પણ ખૂટી નાખી. હવે આપણે આવ્યા ત્રીજી લીટી, અને આ ખૂટવાની તો છેલ્લી લીટી છે, તો આપણે બધા જ આ લીટી પણ ખૂટી નાખીએ. તો ચાલો ખૂટવાનું શરૂ કરીએ. ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. બાળમિત્રો, તમારે બધાએ જ મારી સાથે બોલવાનું છે. તમે બોલતા બોલતા ખૂટશો ને તો તમને જલ્દીથી યાદ રહી જશે. તો બધા જ બાળકોએ બોલવાનું પણ છે. ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. વેરી ગુડ બાળકો, તમે બધાએ જ મારી સાથે ચ ચકલી નો ચ ખૂબ વાર ખૂટી નાખ્યો. હવે નીચે આ ખાલી ખાના આપ્યા છે, આમાં તો ચ ચકલી નો ચ લખ્યો પણ નથી અને ટપકા પણ નથી આપ્યા. તો બાળકો, આમાં આપણે જાતે ચ ચકલી નો ચ લખવાનો છે. તો હું તમને એકવાર લખીને બતાવું, પછી જ તમે મારી સાથે લખજો. તો જો બાળકો, પેલા વચ્ચે જે જાજી બધી જગ્યા છે એમાં જ લખવાનું છે, ઉપર અને નીચેની લીટીમાં જવા દેવાનું નથી. તો આપણે જોઈએ બાળકો, મેં તમને કહ્યું એ પ્રમાણે પેલા બગડે બે કરવાનું, પછી ઉભો લીટો અડીને કરવાનો છે, એટલે બની જાય ચ ચકલી નો ચ. પેલા બગડે બે, પછી એક ઉભો સરસ મજાનો લીટો આવી રીતે વળાંક વાળી દેવાનો, એટલે બની જાય ચ ચકલી નો ચ. સાવ સહેલો છે, તમને જલ્દીથી આવડી જશે. તો તમે બધા જ મારી સાથે બોલતા બોલતા લખવાનું શરૂ કરો. તો ચાલો આપણે લખીએ. ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ, ચ ચકલી નો ચ. વેરી ગુડ બાળકો, આપણી એક લાઈન તો પૂરી થઈ ગઈ. હવે આપણે આવ્યા નવી નવી લાઈન, તો ચાલો એમાં પણ ચ ચકલી નો ચ લખી નાખીએ. ચ ચકલી નો ચ, 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 ચ ચકલી નો ચ. વેરી ગુડ બાળકો, આપણી બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ. હવે તો આપણે છેલ્લી છેલ્લી લાઈન વધી છે એ પણ આપણે પૂરી કરી નાખીશું, એટલે આપણે ચકલી નો ચ પૂરો થઈ જાય, આપણે આવડી જશે. તો ચાલો બધા જ બાળકો મારી સાથે લખવાની શરૂઆત કરે. ચ ચકલી નો ચ, 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 ચ ચકલી નો ચ. વેરી ગુડ બાળકો, તમે આ છે ચ ચકલી નો ચ લખ્યો, બોલ્યા, ઓળખ્યા, ખૂંટ્યો, બધું જ આવડી ગયું. તમને આ છે ચ ચકલી નો ચ લખતા આવડી ગયો. પણ બાળકો, નીચે તમે છો તો સરસ મજાના ચિત્રો આપેલા છે, આપેલા છે. આ ચિત્રોમાં આપણે જોવાનું છે કે આ ચિત્રનો પહેલો અક્ષર કયો આવે છે. તો ચાલો આપણે જોઈએ બાળકો. તમને આ પહેલું ચિત્ર જે દેખાય છે ને, એ ચરખો છે. શું છે? ચરખો છે. આપણે ચરખો બોલીએ એમાં પહેલો શબ્દ ચ ચકલીનો ચ આવે છે, તો આપણે એને ચ ચરખાનો ચ પણ કહી શકીએ. પહેલો અક્ષર ચ આવે છે. હવે આપણે આ બાજુમાં જોઈએ તો આપણે મેળામાં જઈએ ત્યારે આવે ચકડોળ હોય ને બાળકો, તમે બધા જ બેસો છો ને ચકડોળમાં. તો બાળકો, આ ચકડોળ છે, તેમાં આપણે ચકડોળ બોલીએ તો એમાં પહેલો અક્ષર ચ ચકલીનો ચ આવે. હવે બાજુમાં જોઈએ તો કેવા સરસ મજાના આપણા દાદા પહેરે એવા ચશ્મા આપ્યા છે ને બાળકો. દાદા ચશ્મા પહેરે એવા ચશ્મા આપ્યા છે. આપણે ચશ્મા બોલીએ એમાં પણ પહેલો અક્ષર ચ ચકલીનો ચ આવે. તો આવી રીતે ઘણા બધા વસ્તુઓના નામ ચ ચકલીના ચ ઉપરથી શરૂ થતા હોય છે. તો બાળકો, તમે આજે ચ ચકલીનો ચ શીખ્યા, બોલ્યા, ભણ્યા, ઓળખતા પણ આવડી ગયો. હવે આપણે આની ઘરે પ્રેક્ટિસ તો કરવી જ પડશે, તો જ આપણને યાદ રહેશે. એટલે તમે બધા જ બાળકો મારી સાથે પાના નંબર 35 ખોલો.
તો બાળ મિત્રો આ છે આપણું પાના નંબર 35. આમાં પણ ચ ચકલીના ચ આપેલા છે. તમારે આમાં પણ ચ ચકલીના ચ લખવાના છે, ઘૂંટવાના છે અને ઓળખવાના છે. બાળકો આ ચકલીના ચમાં આવો જ કલર પૂરવાનો છે. અને નીચે જુઓ તો આમાં ચ ચકલીનો ચ ઓળખીને જ્યાં ચ ચકલીનો ચ આપ્યો હોય તેની ફરતે ગોળ કરવાનું છે. તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર 35 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે. આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું. વંદે માતરમ.